चूंटनी कार्यक्रम आ मुजब जाहिर करिए छे। जाहिरनामा प्रसिद्ध करवानी तारीख 13 सितंबर 2021। उम्मीदवारी पत्रों भरवा माटे निचली तारीख 18/9/2021। उम्मीदवारी पत्रों की चकासनी माटे नी तारीख 20/9/2021। उम्मीदवारी पाछी खेची लेवा माटे नी छेल्ली तारीख 21/9/2021। मतदान नी तारीख 3 ऑक्टोबर 2021 रविवार सवारना 7 वगे थी सांजना 6 वगे सुधी। पुनर्मतदान नी तारीख 4 ऑक्टोबर 2021। मतगणतरी नी तारीख 5 ऑक्टोबर 2021 अने चूंटनी प्रक्रिया पूर्ण जाहिर करवानी तारीख 8 ऑक्टोबर 2021। चूंटनी हेठना विस्तारों में चूंटनी जाहिर थता आज थी आदर्श आचार संहिता अमल में आवी जशे। चूंटनी में उम्मीदवारी पत्र साथे पोताना गुनाहित इतिहास शैक्षणिक लायकत मिलकत अने देवा बाबतनू सौगंदनामा चूंटनी अधिकारी समक्ष रजू करवानू रहेशे। अने आज बधा उम्मीदवारी फॉर्म आयोगनी वेबसाइट ऊपर थी डाउनलॉड करी शकाशे। कोई ने इंटरनेट थी उम्मीदवारी फॉर्म भरवानी छे तो एनी प्रक्रिया पण आपणे लागू करी छे। आपणे मतदान करवा माटे ओळखपत्र जे छे एपिक कार्ड चूंटनी पंच भारतना चूंटनी पंच द्वारा जे आपवामां आवेला छे ते रजू करवानुं रहेशे। परंतु ओळखपत्र ना होय तो फोटा वाला गांधीनगर खाते हाल राज्य चूंटणी पंच द्वारा चूंटणीनी तारीखो जाहिर थई चुकी छे। मतदान 3 ऑक्टोबर ना रविवार ना रोज करवामां आवशे तो मत गणतरी 5 ऑक्टोबर ना रोज करवामां आवशे। गांधीनगर मनपा ना वोर्ड नंबर 8 ना उम्मीदवार नुं अवसान थता त्यां नवा उम्मीदवारी पत्र भरावामां आवशे। पुलिस बंदोबस्त अने बधी व्यवस्था आपणे करवामां आवी छे अने જે તે સૂચનાઓનું જે અમલમાં હોય જે પ્રોહિબિટરી ઓર્ડર્સ હોય એનું અમલ કરવાનું રહેશે અને કોવિડ-19ના સંક્રમણ રોકવા માટે મતદાન મથક દીઠ થર્મલ ગન ફેસ શિલ્ડ માસ્ક N95 માસ્ક હેન્ડ ગ્લવ્સ સેનિટાઇઝર સ્પ્રે લિક્વિડ સોપ હેન્ડ ગ્લવ્સ યુઝ એન્ડ થ્રો મતદાન માટે આ બધા આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ રીતે આપણે ફેબ્રુઆરીમાં પણ ચૂંટણી કરી હતી આમાં જે તે આમાં કોવિડ માટે જે માર્ગદર્શિકા હતી તે બધા અમલમાં રહેશે। ધન્યવાદ। આપના જે પ્રશ્ન હોય તો તમે જે કીધું એ પ્રમાણે જે ઉમેદવારોના ગાંધીનગર મહાનગરપાલિકામાં ઓલરેડી ફોર્મ ભરાયેલા છે એ લોકોએ ફોર્મ ભરવાના રહેશે નહીં? નહીં રહે, માત્ર ને માત્ર જે 8 નંબર અને 9 નંબરમાં વોર્ડમાં જે બે ઉમેદવારોના મૃત્યુ થયા છે એ જ વોર્ડમાં ફરતી ફોર્મ ભરવા માટેની આ તારીખ બરોબર છે? હા જી। ચૂંટણી પ્રચાર તો આજથી શરૂ કરી શકે ને? આમાં તો પછી એમને માટે જે ઓલરેડી જે લોકોએ ફોર્મ ભરી દીધેલા છે તો એનું બજાર ફોર્મ પુનર્જીવિત થઈ જશે તો એમને જે પ્રત્યાશી તરીકે આ ચાલુ રહેશે। ના ના, આમાં તો જે ખર્ચ જે છે આમાં જે છે ખર્ચની મર્યાદા આપણે નક્કી જે કરવામાં આવેલી છે તે ચાલુ રહેશે। જે ઉમેદવારોએ આગળ જેટલા ખર્ચ કર્યા છે તેને બાકી જેટલા ખર્ચ કરી શકે એટલા જ ખર્ચ કરી શકવાના છે। આમાં ખર્ચની મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવતા નથી। જે મર્યાદા પહેલે હતી એને અનુસંગિક જ ખર્ચ કરી શકે તો માની લઈએ કે અમુક દિવસ બાકી હતા અને એમને વધારે ખર્ચો કર્યા છે તો અત્યારે ઓછા જ ખર્ચો કરી શકે। નિયમ વિરુદ્ધ જાય તો જે છે સ્થાનિક ચૂંટણી તંત્ર એને સામે પોલીસ કેસ કરી શકે છે અને પોલીસ કેસ કર્યા છે। ગયા વખતે ચૂંટણી દરમિયાન
આપણે બધા દંડ વગેરે કરીને 1 લાખથી વધારે પોલીસ કેસ કરવામાં આવેલા, તો આપને ગાઈડલાઈન જોઈએ તો અમે આપી દઈશું આપને. ના ના, આપણે બધા તૈયાર સેટ વગેરે કરવાના હતા ને, આમાં વાર લાગે. પહેલે આપણે હતા કે 4 વાગે સુધીમાં તૈયાર થઈ જશે. શાનું કાર્યક્રમ? આપણે ખબર નથી. ના, આ તો મને ખબર નથી શાનું જાહેરાત કરવાનું છે. ના, અમે એમ હતું કે 4 વાગે સુધી અમે તૈયાર થઈ જઈશું. એ તો મને ખબર નથી. એટલે શું જાહેરાત થઈ છે રાજ્ય સરકારની? રાજ્ય ચૂંટણી એમને ખબર પડી ગઈ. આપ લોકોને બોલાવેલા ના તો એમને ખબર પડી ગઈ હશે કે કઈ થવાનું છે. મને તો આ તો 3 વાગે પણ કરી શકે છે, 4 વાગે કરવાનું છે. આમાં તો ક્યાં કઈ છે? 2 વાગે જાહેર કરવાનું હોય તો 3 વાગે કરી શકે. આપણે તો સ્વતંત્ર રીતે જાહેર કરીએ છીએ. તો એમને આપણે આપી દઈશું. આપણે આરોગ્ય સચિવ જોડે જ શનિવારે જ સમીક્ષા કરી અને એમને કહેવા મુજબ કે આ બહુ ઓછી સંખ્યા થઈ ગઈ છે, એટલે આપણે અત્યારે ચૂંટણી જાહેર કરવામાં કોઈ વાંધો નથી. કલેક્ટર અને આરોગ્ય સચિવ જોડે શનિવારે જ મારી ચર્ચા થઈ. અને એક આ ગ્રાફ અમે બનાવેલા છે કે આપણે જે કોવિડના કેટલા કેસો હતા એક્ટિવ અને નવા કેસો, તો આપ જોઈ શકો કે જ્યારે આપણે પહેલે ચૂંટણી કરવાની હતી તો કેટલું બધું વધારે હતા, અને અત્યારે તો બિલકુલ નગણ્ય થઈ ગયા છે. આપણે જોઈએ તો આ પણ હું આપી દઈશ. એટલે એનું તો ડેલી માહિતી અમારા પાસે આવે છે બધા લોકોનું. બરોબર છે ને? તે સમયે તો કોલેરા વગેરેનું આપ જાણો છો ને કે ધોલાકુવામાં કોલેરા હતો, માનસામાં કે કલોલમાં કોલેરાના ઘણા કેસો હતા. એટલે આપણે જે છે કે કોવિડને સાથે સાથે પાણીજન્ય રોગોનું પણ પ્રકોપ હતું. હવે તો અત્યારે એવા પ્રકોપ નથી કોલેરા અને બીજા રોગોનું. થોડું વધઘટ તો થયા જ કરે ને, પણ એમાં બહુ વ્યાપક પ્રમાણમાં નથી ને. થોડું વધઘટ તો સામાન્ય હોય જ છે. શનિવારે જ ચર્ચા કરી હતી આરોગ્ય તંત્ર સાથે.